तो आ तरफ बरोडा डेरीए पण दूधना भावमां वधारो कर्यो छे। अमूल गोल्ड अने शक्तिना भावमां लीटरे 2 रूपिया अने अमूल गायना दूधमां पण लीटर दीठ 2 रूपियानो वधारो कर्यो छे। बीजी तरफ दूधना खरीद भावमां पण 25 रूपियानो वधारो करी 675 रूपिया कर्या छे, जेनाथी पशुपालकोने राहत मळी छे। સિંગતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે। છેલ્લા 13 દિવસમાં સિંગતેલના ભાવમાં 80 રૂપિયા વધ્યા છે, જેના લીધે સિંગતેલના ડબ્બાનો ભાવ 1850 રૂપિયા પર પહોંચી ગયો છે। મગફળીનું 30 લાખ ટન ઉત્પાદન થયું હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી ને, જેનું નામ હતું પીપલી લાઈવ, અને તેના એક ગીતના બોલ હતા કે અસી સૈયા તો ખૂબ હી કમાત હે મહેંગાઈ ડાયન ખાઈ જાતે। ત્યારે આવી જ કંઈક પરિસ્થિતિનો સામનો હાલ રાજકોટની મહિલાઓ કરી રહી છે। દૂધના ભાવ હોય કે તેલના ભાવ હોય કે પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે પછી શાકભાજીના ભાવ હોય, તમામમાં કહી શકાય કે ભાવો છે તે આસમાને પહોંચ્યા છે। ત્યારે મહિલાઓની કયા પ્રકારની પરિસ્થિતિ છે, તેમનું બજેટ કયા પ્રકારનું ખોરવાયું છે તે જાણીશું તેમની પાસેથી। શું કહેશો બેન? બજેટ તો અત્યારે ગૃહિણીનું ખોરવાઈ જ રહ્યું છે। હવે અત્યારે કાલે જ દૂધના લીટરે 2 રૂપિયા વધ્યા, અત્યારે ભાવ વધારશે પછી ક્યાંય દૂધના ભાવ કોઈ ઘટાડવા નથી। પ્લસ તેલનો ભાવ છે કે તેલ અત્યારે 1800 રૂપિયા 1900 રૂપિયા ડબ્બાના છે, બરોબર। હવે ડબ્બો લેવો કોઈને પોસાય એમ નથી, તો ચાલો 5 લીટરનું ડબલું લઈ, 5 લીટરનું ડબલું લઈ એટલે 4.5 લીટર આવે, 500 ગ્રામની ઈ ગૃહિણીને ખોટ આવે। પ્લસ ચાલો એમ થાય કે કિલો તેલનું પાઉચ લઈ, તો પાઉચમાં 100 ગ્રામ ઓછું હોય તો ગૃહિણીને કરવાનું શું? હવે એક જણા કમાવાવાળા હોય, 3-4 જણા ખાવાવાળા હોય, છોકરા બોબે ભણતા હોય, આ ગૃહિણીને કેમ પૂરું કરવું? બકાલાના ભાવ જો તો શિયાળા આવે તો બકાલાના ભાવ કે ઉતરતા નથી, બકાલાના ભાવ આસમાને જાય છે। ગૃહિણીઓને એટલી બધી તકલીફ પડે છે ઘર લાવવામાં, અત્યારે શિયાળો છે છતાં શાકભાજી લઈ શકે નહીં, ડુંગળી ગરીબની કસ્તુરી કહેવાય તો ડુંગળી પણ અત્યારે લોકો ખાઈ શકે એવી પરિસ્થિતિ નથી। છેલ્લે કાંઈ ન હોય, જેની પરિસ્થિતિ નબળી હોય તો એ ડુંગળી અને રોટલો ખાય અને એ ખાવા જેવી પણ આ સરકારે રહેવા નથી દીધા। અમીર પાસેથી પૈસા પડાવી છે પણ એને એ ખબર નથી કે અમીરની પાછળ પાછળ લીલા પાછળ ઓલું સૂકા પાછળ લીલું પણ બરે છે। ગૃહિણીઓને આપઘાત કરવા સિવાય કોઈ પણ જાતનો વિકલ્પ તેમની પાસે ન બચ્યો હોય તેવો રાજકોટની જે મહિલાઓ છે તેઓ પોતાનો સુર છે તે વ્યક્ત કરી રહી છે। કેમેરામેન અમિત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તો કરાઈ, પરંતુ અનેક ખેડૂતોને હજી સુધી પૈસા નથી મળ્યા। જિલ્લામાં ટેકાના ભાવે 60,000 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ છે, પરંતુ આ ખરીદીને એક માસ કરતાં વધુ સમય પસાર થવા છતાં 4,000 ખેડૂતો પૈકી માત્ર 36 ખેડૂતોને મગફળીના નાણાં ચૂકવવામાં આવ્યા છે। બાકીના ખેડૂતોને ચૂકવણું બાકી રહેતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે। આગળ લગ્નસરાની સીઝન આવી રહી છે, તેમાં મગફળીનું પેમેન્ટ ચૂકવી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। 15 દિવસ અગાઉ મગફળી વેચી હતી તો હજી સુધી પેમેન્ટ પડ્યું નથી, પૈસોની બી જરૂર હતી, તો હું આ તો અહીંયા કેન્દ્રની મુલાકાતે આવ્યો હતો કે ભાઈ સાહેબને મળવા આવ્યો હતો કે ભાઈ પેમેન્ટ ક્યારે મળશે આ તે પૂછવા આવ્યો હતો, એટલે અત્યારે જલ્દી પેમેન્ટ પડે એવી અમારી આગ્રહ છે, વિનંતી છે સરકારને બી। તો આ તરફ તંત્ર 20 તારીખ સુધી ચૂકવણી કરી દેવાનો દાવો કરી રહ્યું છે અને સરકાર દ્વારા મગફળીને 31 જાન્યુઆરી સુધી ખરીદી કરવાની ડેડલાઇન આપવામાં આવી છે। તેવામાં અરવલ્લી જિલ્લામાં 14,500 ખેડૂતોના રજીસ્ટ્રેશન સામે અત્યાર સુધીમાં માત્ર 4,500 ખેડૂતો પાસેથી જ મગફળી ખરીદવામાં આવી છે, ત્યારે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તેવામાં બાકી રહેલા 10,000 ખેડૂતોની મગફળી ખરીદી કેવી રીતે કરાશે તે મોટો સવાલ છે। અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે અત્યાર સુધીમાં 60,000 ક્વિન્ટલ મગફળી 4,000 ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલ છે, જે પૈકી 36 ખેડૂતોનું પેમેન્ટ પણ થઈ ગયેલ છે અને બાકીનાનું 30 તારીખ સુધી, એકાદ અઠવાડિયા સુધી પેમેન્ટ થઈ જશે। જે સમયમર્યાદા નક્કી કરેલ છે 31 જાન્યુઆરી, એના પહેલાં તમામ ખેડૂતોને અમે બોલાવીને જથ્થો ખરીદી લઈશું। જરૂર પડે તો તમામ કેન્દ્રો ઉપર જે હાલમાં જે કાંટા ચાલી રહ્યા છે એ કાંટાની સંખ્યામાં મજૂરોમાં વધારો કરી અને સમય મર્યાદાની અંદર તમામ જથ્થો અમે ખરીદી લઈશું। રાજકોટની લેડી ડોન સોનુ